નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શાંતિનિકેતન વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું પટેલ કામણીબેન. આજે આપણે ધોરણ 3 એમાં સામાન્ય જ્ઞાન વિષય શીખીશું. સામાન્ય જ્ઞાનમાં આપણે 1-20 પાઠ તો શીખી ગયા છીએ. આજે આપણે 21મો પાઠ શીખીશું. 21મો પાઠ શું છે જોયું છે તમે? તો વસ્તુઓ શામાંથી બનેલી છે. વસ્તુ એટલે આપણે ઘણી બધી વસ્તુઓ વાપરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ ને, તો એ વસ્તુઓ શામાંથી બનેલી છે એવું આપણે જોવાનું છે. આપણા આ પાઠમાં છે કે અહીં આપેલી વસ્તુઓ શામાંથી બનેલી છે તે પદાર્થનું નામ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખો. તો હવે બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે. તો અહીં નામ આપ્યા છે તમને. ધારો કે પહેલું નામ છે સોનું. તો સોનામાંથી તો શું બને તમને ખબર છે? સોનામાંથી શું શું બનાવી શકાય? તો તમને થશે ઘણા બધા દાગીના આપણે ઘરેણાં બનાવી શકીએ, બનાવીએ છીએ ને, બુટ્ટી, ચેન, વીંટી, ગળામાં હાર, મંગળસૂત્ર કે બંગડી કે પાટલી કે બનાવીએ છીએ ને, તો એ સોનામાંથી બને છે. એવી રીતે કાગળ, તો કાગળ આપણને શામાંથી મળે છે? તો લાકડામાંથી. પણ લાકડામાંથી વનસ્પતિમાંથી કાગળ મળે, વનસ્પતિમાંથી કાગળ મળે છે. તો એ કાગળનો ઉપયોગ આપણે શામાં કરીએ છીએ? તો તમારી નોટ, ચોપડી, કોઈ છાપકામ હોય, કોઈ પત્રિકા હોય, તો એના માટે આપણે કાગળનો ઉપયોગ કરીએ છીએ ને, તો એ કાગળ. પછી લોખંડ. લોખંડ શામાં વપરાય છે ખબર છે? તો તમારા ઘરમાં લોખંડ તમે શામાં વાપરી જુઓ છો? ક્યાંય વપરાયું હોય એવું તો ઘરની જાળી હોય, બારી હોય, એમાં ડ્રીલ નાખેલી હોય ને, એ લોખંડની બનાવેલી. પછી ધાબાવાળું મકાન હોય ને, તો એ ધાબો ભરવા માટે પણ લોખંડનો ઉપયોગ થાય છે. એવી રીતે લાકડું, ચામડું, પછી પ્લાસ્ટિક, આ બધા વસ્તુઓનો ઉપયોગ આપણે કરીએ છીએ. આ બધા પદાર્થોમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ ને. તો હવે આપણે જોઈશું, પહેલું છે યંત્રો શામાંથી બનેલા છે. યંત્રો એટલે કે આપણે જે આ સાધનો વાપરીએ છીએ એવા મશીનો કે યંત્રો શામાંથી બનેલા છે? તો લોખંડમાંથી છે ને. પછી બીજું છે ફર્નિચર શામાંથી બનેલું છે. ફર્નિચર એટલે તમારા ઘરનું રાચ રચેલું, કે સોફા હોય, ખુરશી હોય, ટેબલ હોય, કોઈ કબાટ હોય, તો એ શામાંથી બન્યું છે? તો લાકડામાંથી બન્યું છે ને. લાકડામાં કબાટ તો લોખંડમાંથી પણ બનેલું હોય. તો ફર્નિચર શામાંથી બનેલું છે? તો લાકડામાંથી. પછી પુસ્તકો શામાંથી બનેલા છે. પુસ્તકો શામાંથી બનેલા છે? તો તમારી ચોપડીઓ છે ને, જે તમે ભણો છો, એ પુસ્તકો શામાંથી બનેલા છે? તો કાગળમાંથી. શામાંથી બન્યા છે? કાગળમાંથી. એવી રીતે શું છે ખબર છે? અરીસા. અરીસા શામાંથી બનેલા છે? અરીસો એટલે દર્પણ. તો એ દર્પણ શામાંથી બનેલો છે? દર્પણ શામાંથી બન્યું છે ભાઈ? કાચમાંથી. શામાંથી બન્યું છે? કાચમાંથી. તમે જુઓ છો ને દર્પણમાં, ક્યાંક જવું હોય ને, તૈયાર થવું હોય, પછી એમ થાય લાવો અરીસામાં જોઈએ આપણે કેવા દેખાઈએ છીએ, જુઓ છો ને, તો એ અરીસો કાચમાંથી બને છે. પછી ઘરેણાં શામાંથી બને છે? ઘરેણાં એટલે આપણે હમણાં વાત કરી ને કે સોનામાંથી આપણે ઘરેણાં દાગીના બનાવીએ છીએ ને, પહેરીએ છીએ, તો એ સોનું. તો ઘરેણાં શામાંથી બને છે? તો સોનામાંથી, એટલે સોનું. પછી 6 નંબર છે, પાણીની બોટલ શામાંથી બનેલી છે? પાણીની બોટલ શામાંથી બનેલી છે? તો પ્લાસ્ટિકથી. શામાંથી બનેલી છે? પ્લાસ્ટિકમાંથી. હવે પ્લાસ્ટિકમાંથી તો બીજા ઘણા બધા સાધનો વાહન આપણે ઉપયોગ કરીએ છીએ ને, ધારો કે પ્લાસ્ટિકની ડોલ હોય, ટબ હોય, નાનું ટબલર નાવા માટે ઉપયોગ કરીએ છીએ, નાની મોટી બોટલ હોય તો એનો પણ ઉપયોગ કરીએ છીએ, પછી પ્લાસ્ટિકના ડબ્બા હોય, નાના જાર હોય, તો એ બધા પ્લાસ્ટિકમાંથી બનેલા હોય છે. હવે કપડાં શામાંથી બને છે? કપડાં આપણે જે પહેરીએ છીએ ને, કપડાં એ શામાંથી બને છે? તો કાપડમાંથી, એટલે કે કપાસમાંથી. કપાસ
જોયો છે ને તમે રૂ, એ રૂને વણાટ થાય અને એમાંથી કાપડ બને છે અને કાપડમાંથી કપડાં બને છે, એટલે કપાસમાંથી બને છે. હવે આઠ નંબર, પગરખાં શામાંથી બને છે? પગરખાં એટલે ચંપલ કે બૂટ કે સેન્ડલ કે તમે જે કંઈ પહેરો છો પગમાં, પગમાં પહેરવા માટેના જે ચપ્પલ બૂટ હોય એને પગરખાં કહી શકીએ આપણે. તો એ પગરખાં શામાંથી બને છે? તો આપણને અહીં આપ્યું છે ચામડામાંથી, પણ આપણે અત્યારે તો પ્લાસ્ટિકના પણ પહેરીએ છીએ ને કાપડના પણ પહેરીએ છીએ ને, પણ પગરખાં ચામડામાંથી બને છે. હવે કાગળ શામાંથી બનેલો છે? કાગળ શામાંથી બનેલો છે? તો કાગળ લાકડાનો માવો, એટલે કે વનસ્પતિ, લાકડાના માવામાંથી કાગળ બને છે. હવે દસમું છે, ચોકલેટ શામાંથી બને છે? ચોકલેટ શામાંથી બને છે? કોકોમાંથી. શામાંથી બને છે? કોકોમાંથી. હવે રોટલીઓ શામાંથી બનેલી છે? રોટલીઓ તમે ખાઓ છો ને, તો એ રોટલી એ શામાંથી બનેલી છે? તો તમને થશે એ તો મમ્મી બનાવે છે, એ તો લોટ દળાવે છે, પણ શું દળાવે છે? ઘઉં દળાવે છે ને. તો રોટલી શામાંથી બને? ઘઉંમાંથી. તો ઘઉંના લોટમાંથી બીજું શું શું બનાવી શકીએ આપણે? તો ઘઉંના લોટમાંથી તો ઘણું બધું બનાવીએ છીએ ને, પૂરી બનાવીએ, શીરો બનાવીએ, સુખડી બનાવીએ, ભાખરી બનાવીએ, બનાવે છે ને. તો રોટલી શામાંથી બને છે? તો ઘઉંનો લોટ, એટલે કે ઘઉંના લોટમાંથી બને છે. હવે બાર નંબર, વિમાનો શામાંથી બનેલા છે? વિમાન તમે જોયું છે? નજરે ના જોયું હોય, નજીકથી ના જોયું હોય તો એને આકાશમાં ઉડતું તો જોયું જ હશે, જોયું છે ને આકાશમાં ઉડતું વિમાન, જોયું છે? તો એ આકાશમાં ઉડતું વિમાન શામાંથી બને છે? તો એલ્યુમિનિયમમાંથી. શામાંથી બને છે? એલ્યુમિનિયમમાંથી. અને તેરમું છે, ફુગ્ગા શામાંથી બનેલા છે? ફુગ્ગા શામાંથી બનેલા છે? તો રબરમાંથી. શામાંથી બન્યા છે? રબરમાંથી. જોયા છે ને તમે ફુગ્ગા ઉડાડતા પણ હશો ને ફૂલાડતા હશો ને એને ફોડતા પણ હશો, કોઈની બર્થડે હોય કે એવું હોય તો ફોડો છો ને. પછી હોડીઓ, હોડી શામાંથી બનેલી છે? ખબર છે હોડી જોઈ છે? શામાંથી બને છે? લાકડામાંથી. હોડી શામાંથી બને છે? લાકડામાંથી. અને વાંસળી શામાંથી બને છે? વાંસળી વગાડો છો ને પેલો સરસ મજાનો અવાજ નીકળે, તો એ વાંસળી શામાંથી બને છે? તો વાંસમાંથી. વાંસ પણ એક જાતની વનસ્પતિ છે, તમે જોયું છે વાંસનો છોડ ઊંચો ઊંચો હોય બરાબર, તો એ વાંસમાંથી વાંસળી બને છે. તો હવે આપણે જોયું કે આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એ વસ્તુઓ શામાંથી બને છે. હવે તમારે તમારા ઘરે પણ કંઈક બનતું હોય તો જોવાનું આ વસ્તુ શામાંથી બને છે, આપણા ઘરમાં આ વસ્તુ છે તો એ વસ્તુ કેવી છે, કેટલી ટકાઉ છે, કેટલા સમય સુધી ચાલે છે, જોઈએ છે ને આપણે કે મજબૂત છે કે જલ્દી તૂટી જાય એવી છે. તો આ બધી વસ્તુઓ છે આપણે શામાંથી બને છે એ જોયું. હવે તમને ખ્યાલ જ આવી ગયો હશે કે લોખંડ, લાકડું, કાગળ, પ્લાસ્ટિક, કોકો, કપાસ, લાકડાનો માવો, એલ્યુમિનિયમ, રબર, આ બધાનો આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરીએ છીએ ને. તો આ પાઠ છે ને એ તમારે તમારી સામાન્ય જ્ઞાનની નોટમાં લખવાનો છે, સમજ પડી ગઈ બધાને, અને તૈયાર કરવાનો છે. ચાલો જય શ્રી કૃષ્ણ.